રાધનપુરના કાંચીવાડમાં રસ્તાના કામ ચાલી રહ્યું હતું ત્યારે રસ્તાની વચ્ચોવચ વીજ થાંભલા હોવા છતાં કોન્ટ્રાક્ટરે રસ્તાનું કામ પાર પાડી દીધું. લોકોની હાલાકી, વાહન ચાલકોની હાલાકી પારાવાર જોવા મળી રહી છે. જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. રાધનપુરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી રસ્તાના કામમાં સપાટી ઉપર આવી છે. કાંચીવાસમાં ચાલી રહેલા રસ્તાના કામગીરીમાં વીજ થાંભલો રસ્તાની વચ્ચોવચ હોવા છતાં રસ્તો બનાવી નાખવામાં આવ્યો છે. રસ્તામાં એક નહીં પરંતુ રોડ વચ્ચે બબે વીજ થાંભલાઓ હોવા છતાં રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકોને પોતાના ફોર વ્હીલ ગાડીની અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. રસ્તો તો બની ગયો પરંતુ વીજ થાંભલો ક્યારે રસ્તા પરથી હટશે તેવો સવાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને પરિણામે સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. રાધનપુરની અંદર નગરપાલિકાના જે RCC રોડ બને છે એની અંદર રાજ કન્સ્ટ્રક્શન અને NBL આ બે એજન્સીઓ મોટા પાયે મોટા ટેન્ડર લઈને કામ કરે છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ તો રાધનપુરના જે લોકલ કોન્ટ્રાક્ટર છે એમને કંઈ કામગીરી આપવામાં આવતી નથી. આવા જે લે ભાગુ જે કોન્ટ્રાક્ટરો છે કે જેને તદ્દન ખોટું કરી અને અહીં માત્ર રાધનપુર કમાવા માટેનું એક સેન્ટર ગોતી અને આવું કરી રહ્યા છે, તો રાજ કન્સ્ટ્રક્શન અને NBL સામે રાધનપુર મામદાર ચીફ ઓફિસર કલેક્ટરશ્રી અને પ્રાદેશિક કમિશનરશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી સ્થળ નિરીક્ષણ કરવી જોઈએ. હમણાં જ 2 દિવસ પહેલાં હું એક જગ્યાએ નીકળ્યો હતો રાધનપુર ઘાંચીવાસની અંદર અને ત્યાં આગળ ખરેખર જે વીજ થાંભલો છે તે RCC રોડની વચ્ચોવચ છે. બંને બાજુ જોઈએ ને તો એક પણ ફોર વ્હીલ નીકળી શકે તેમ નથી. આવી જગ્યાએ થાંભલો હટાયા વગર આ રાજ કન્સ્ટ્રક્શને જે કામગીરી ચાલુ કરેલ છે એ માત્ર ને માત્ર ખોટી કામગીરી છે. એનું તાત્કાલિક ધોરણે બિલ રોકી એની વિજિલન્સ કમિશનર જોડે તપાસ કરાવી એના સામે યોગ્ય પગલાં લેવા જોઈએ એવી મારી લોકમાગ અને મારી એક જાગૃત નાગરિક તરીકે દવે અલ્પેશકુમાર હરેશભાઈની માગ છે.